હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. અગાઉનો મારો જે વિડિયો હતો એમાં બાળકના આંગળાની મુવમેન્ટ કેવી રીતે થાય એ માટેનો હતો, અને આજનો જે મારો આ વિડિયો છે એ વિડિયોની અંદર હાથના મુવમેન્ટની સાથે સાથે બાળકની એકાગ્રતા કેવી રીતે વધે અને બાળકનું ધ્યાન કેન્દ્રિત કેવી રીતે થાય એ માટેનો છે. તો બાળક જયારે શાળામાં પ્રથમવાર આવે છે ત્યારે બાળકને આ પ્રકારની બુક આવે છે. આ બુકની અંદર જેમ કે જો ઊભી લાઈન, આડી લાઈન, ક્રોસ લાઈન, ઊંધો યુ, ચત્તો યુ, અર્ધવર્તુળ, પૂર્ણ વર્તુળ, આવી અલગ અલગ પ્રકારના શેપ આપવામાં આવે છે, અને આ શેપ દ્વારા બાળક એકડો થી દસ એકડા, આલ્ફાબેટ, 1 થી 10, કક્કો વગેરે શીખે છે. પરંતુ જો બાળકને તમે ઘરે આ રીતે આ જ લાઈન પણ થોડી મોટી કરીને આપશો તો બાળકને ગૂંટવામાં પણ ખૂબ સરળ પડશે, અને બાળકને તમે કહેશો કે આ લાઈન અહીંથી લઈ અને અહીંયા સુધી ગૂંટ, અહીંથી લઈ અને અહીંયા સુધી ગૂંટ, તો બાળક આવી રીતે આરામથી એકદમ સરસ રીતે આમથી મેધીમે ધીમે ધીમે ગૂંટશે. આની સાથે બાળકની એકાગ્રતા વધશે, બાળકનું ધ્યાન પણ આની અંદર કેન્દ્રિત થશે. અને હા, જો તમે બાળકને આવી રીતે એક બાઉલની અંદર આવી રીતે અલગ અલગ પ્રકારના કઠોળ આપશો, પહેલા તો મિશ્ર કરી અને બાળકને તમે કહેશો કે આ બાઉલની અંદર જે કઠોળ છે, જે વસ્તુ છે, એ વસ્તુ આ અલગ અલગ બાઉલની અંદર ના, ત્યારે બાળક પણ એ જ રીતે કરશે. તો બાળક શું કરશે, આ બી આમાં નાખશે, આ છે આમાં નાખશે, આ છે આમાં નાખશે, આ છે આમાં નાખશે. અને ઘણી વખત એવું પણ બનશે કે બાળક આ વસ્તુ આની અંદર મૂકી દેશે, આ વસ્તુ આની અંદર મૂકશે, ત્યારે બાળકને ખબર પડશે કે ના ના, અરે અરે, મારે તો આ વસ્તુ છે એમાં આમાં મૂકવાની છે, આ વસ્તુ આમાં મૂકવાની છે. તો આ ઉપરથી તમને પણ ખબર પડશે કે બાળકનું કેટલું ધ્યાન કેન્દ્રિત થયું છે, બાળકમાં કેટલી એકાગ્રતા આવી છે. અને આ કાર્ય તમે કરશો તો તમારું પણ કામ ખૂબ જ સરળ બની જશે. અને હા, સાથે એટલું તો ખાસ યાદ રાખજો કે જ્યારે બાળક આવા કાર્યો કરતો હોય ત્યારે બાળકને તમારે બિરદાવવું જરાય પણ ભૂલતા નહીં. અને સાથે સાથે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.